हेलो नमस्ते विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप एंड वासुदेव विद्यालय द्वारा हूँ टांकर सोल आप सबनो हार्दिक स्वागत करू छू। अपने आज कलोल नी अंदर पहला शू थशे अने पछी शू थशे ते चित्रना क्रम आपीने बताओ। हवे अहींया मैं चित्र दोर्या नथी पण तमे अहींया हूँ चित्र बतावती जईश अने सौ प्रथम एनी जे कई क्रिया करे छे त्यार बाद शू करे छे मतलब एक कड़ियो छे એ મકાન બનાવે છે ત્યારે સૌ પ્રથમ શું કરે છે અને છેલ્લે મકાન બની જાય ત્યાં સુધીના પ્રોસેસ જે છે એને ક્રમ આપવાના છે કે જે કાર્ય કરે છે એને કેવી રીતના ક્રમમાં ગોઠવવાના છે એ આપણે આજે જોવાનું છે। તો અહીંયા સૌ પ્રથમ કડિયાનું ચિત્ર આપેલું છે। તો પહેલું ચિત્ર છે એ સિમેન્ટ લગાવે છે, બીજામાં આપણે ઈંટ ગોઠવતું હોય એવું દેખાય છે, અહીંયા ત્રીજા ચિત્રમાં મકાન આખું તૈયાર થઈ ગયું છે અને અહીંયા ઈંટ છે। તો સૌ પ્રથમ એક મકાન બનાવવા માટે શેની જરૂર પડે તો કે ઈંટની। તો અહીંયા ઈંટ નો જે ઢગલો છે એમાં નંબર એક આપીશું, પછી ત્યારબાદ ઈંટ ને ગોઠવે છે નંબર બે, ત્યારબાદ અહીંયા તે સિમેન્ટ લગાવે છે નંબર ત્રણ, અને મકાન આખું તૈયાર થાય છે નંબર ચાર। તો આ રીતના મકાન તૈયાર થાય છે એના આપણે ક્રમ ગોઠવી દીધા છે। હવે ત્યારબાદ આપણને આપેલું છે મોચી નું ચિત્ર। હવે મોચી સૌ પ્રથમ શું કરે છે, ચામડાના કે કાપડના ગમે બૂટ હોય તો સૌ પ્રથમ તો એને કાપડ હોય કે ચામડું હોય એને સાફ ધોવું પડે અને સાફ કરવું પડે। તો એ જે શૂઝ ને પેલા બનાવતા પેલા જો આમાં પેલા ચિત્રમાં એ બ્રશ લગાવે છે, પછી બીજામાં એ જે કપડું અથવા તો ચામડું છે એને સાફ કરે ધોવે છે, અને અહીંયા બૂટ જે છે તૈયાર છે અને અહીંયા માપ લઈ અને એ કરતો જાય છે। તો સૌ પ્રથમ ચિત્ર પેલા નંબરે કયું આવશે તો કે જે એ નીચે કાપડ પાથરેલું છે એના ઉપર બ્રશ લગાવે છે જે સાફ કરે છે એને નંબર એક આપીશું। પછી ત્યારબાદ એ જે માપ લે છે, માપ લેતા લેતા શૂઝ ને જે બૂટ ને સીધો જાય છે એમાં આવશે નંબર બે, ત્યારબાદ એને પોલિશ કરે છે નંબર ત્રણ, પછી શૂઝ તૈયાર થઈ જાય છે નંબર ચાર। હવે ત્યારબાદ નીચે આપણને લુહારનું ચિત્ર આપેલું છે, એ જો એ આગમાં લોખંડને તપાવે છે, પછી એ દાતરડાને હથોડા મારે છે, અહીંયા દાતરડું છે અને અહીંયા લોખંડના ટુકડા આપેલા છે। તો સૌ પ્રથમ તો એક લોખંડનો ટુકડો લેવો પડે, ગમે એ વસ્તુ લોખંડની બનાવવા માટે લોખંડનો ટુકડો હોવો જરૂરી છે, તો અહીંયા લોખંડના જે ટુકડા છે એમાં નંબર એક આવશે, પછી એને આગમાં નાખી અને તપાવવામાં આવે છે તો એ નંબર આવશે બે, પછી એને થોડા મારી અને એનો આકાર આપવામાં આવે છે, અને ત્યારબાદ છેલ્લું ચિત્ર અહીંયા દાતરડું તૈયાર થયું છે એમાં આવશે નંબર ચાર। તો આ રીતના આપણે ક્રમ પ્રમાણે જે ચિત્ર જોયા અને એના ક્રમ આપ્યા છે। હવે નીચે છે ખેડૂતનું, ખેડૂતની શું કાર્ય કરે છે તો કે સૌ પ્રથમ એ ખેતર હોય એને ખેડવું પડે અને એમાં વાવણી કરવી પડે નંબર એક, ત્યારબાદ જે વાવણી કર્યું હોય એમાં પાણી પાવવું પડે, પછી એમાં નિંદણ કરવું પડે નંબર ત્રણ, અને ત્યારબાદ નિંદણ કર્યા બાદ પાકને ઉતારી લીધા બાદ એને કોથળામાં ભરવામાં આવે છે એ નંબર ચાર। તો અહીંયા સૌ પ્રથમ આપણને જો નિંદણ કરતા હોય એવું બતાવેલું છે, કોથળા ભરેલા છે, ચિત્ર છે, પાણી પાય છે અને અહીંયા ટ્રેક્ટર વડે ખેતર ખેડે છે એવું ચિત્ર આપેલું છે। તો સૌ પ્રથમ ખેતર ખેડે અને વાવણી કરે, ત્યારબાદ એમાં પાણી પાય છે, પછી નિંદણ કરે છે અને છેલ્લે પાક જે આપણે તૈયાર થઈ જાય એને કોથળામાં ભરે છે। તો આ રીતમાં એને ક્રમમાં આપણે આપી દીધા છે, તો તમે પણ વ્યવસ્થિત આમાં જે રીતના મેં ક્રમ આપ્યા છે એ જ રીતના તમારી બુકમાં પણ સમજી વિચારી અને ત્યાં વ્યવસ્થિત ક્રમ આપો તો તમારી બુકની અંદર પણ તમારે ઉતારવાનું રહેશે। આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા પરિવાર મળીશું। થેન્ક યુ।